वडोदरा जिल्लानी सौथी मोटी सहकारी संस्था बरोडा डेरीना चेरमेन पद पर सतीश निशाड़ियाए आजे राजीनामुं आपी दीधुं छे। महत्वनुं छे के भाजपना आंतरिक नियम प्रमाणे एक व्यक्ति पासे बे होद्दा न होवा जोईए, તેમ છતાંય સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના ચેરમેન એમ બે હોદ્દા હતા, જેનાથી ભાજપમાં વહાલા દવલાની નીતિ ચાલતી હોવાનો આંતરિક ગણગણાટ હતો। જિલ્લા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે આજે સતીશ પટેલ નિશાળિયાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે। થોડા સમય પહેલાં જ બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં સતીશ પટેલને બરોડા ડેરીના ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું। તે સમયે તેઓ પાસે જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો પણ હતો। તેમ છતાંય પ્રદેશ ભાજપે તેઓને બરોડા ડેરીના ચેરમેન બનાવ્યા હતા। રાજ્યભરમાં ભાજપ દ્વારા બે હોદ્દા ધરાવતા નેતાઓ પાસેથી એક હોદ્દાનું રાજીનામું લઈ લેવામાં આવતું હોવા છતાંય સતીશ પટેલને બે હોદ્દા આપી દેવાયા હતા, જેને લઈને ભાજપમાં આંતરિક ગણગણાટ જોવા મળ્યો હતો। જ્યારે બેમાંથી એક હોદ્દો છોડવાની પ્રદેશની માંગણી બાદ સતીશ પટેલે બરોડા ડેરીના ચેરમેન પદનો હોદ્દો છોડવાની જાહેરાત કરી છે। હવેથી તેઓ ફક્ત ડેરીના ડિરેક્ટર તરીકે જ કાર્યરત રહેશે, જ્યારે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ કાર્યરત રાખશે। પાર્ટીમાં કોઈ દબાણ હોતું નથી। આદરણીય સી આર પાટીલ સાહેબે જ્યારે મેન્ડેટ આપ્યો ત્યારે જ મને વાત કરી હતી કે અત્યારે તમે ડેરીના પ્રમુખ બનાવીએ છીએ, પછી તમે 3-4 મહિનામાં નક્કી કરી લેજો કે તમારે બેમાંથી કયો હોદ્દો રાખવાનો છે, જે તે ટાઈમે જ વાત કરી હતી। એટલે આજે હું ડેરીના પ્રમુખ તરીકે રાજીનામું છે અને સંગઠનના હોદ્દા મારી પાસે પ્રમુખ તરીકે જે અમારે સેવા આપવાની છે આપતો રહીશ। એવું કશું છે નહીં, અમે પાર્ટીના વફાદાર સૈનિક છે અને પાર્ટીના અમારા મોવડી મંડળ જે નક્કી કરતા હોય એની અંદર અમે આગળ વધતા હોય છે અને મોવડી મંડળ જે સૂચન કર્યું હોય સ્વીકારતા હોય છે। અમારામાં કોઈ ડેમેજ કંટ્રોલ જેવું છે જ નહીં, જેનો પણ મેન્ડેટ આવશે એને બધા સ્વીકારશે। દિનુ મામા હશે તો દિનુ મામાને પણ અમે સ્વીકારીને આ સંસ્થાનો વિકાસ કરીશું। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ભાજપ દ્વારા નવેસરથી સંગઠનમાં જડમૂળથી ફેરફાર કરવાની આંતરિક હિલચાલ ચાલી રહી છે। એવામાં જો આગામી સમયમાં સતીશ પટેલને સંગઠનના પ્રમુખ પદેથી પણ હટાવી દેવામાં આવે તો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ સર્જાય તેમ છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।